આપની સાથે હું છું વિધાતા. સૌથી પહેલા વાત કરીએ વકરતા કોરોનાની. ગુજરાતમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો. ગુજરાતના 26 જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોનાનો જે કેર છે તે વધી રહ્યો છે અને રોજેરોજ જે કેસની સંખ્યા છે, કોરોનાનું સંક્રમણ છે, તેની કેસની સંખ્યા સામે આવી રહી છે, જેમાં વધારો થયો છે. 24 કલાકમાં 810 નવા કેસ નોંધાયા છે. સુરતમાં પણ કોરોનાનો કેર વધ્યો છે અને જ્યાં કોરોનાના કેસમાં સૌથી વધારે સુરતમાં વધારો થયો છે. તો કોરોનાના વોર્ડ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે. આ પહેલા બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ કેસ સતત વધી રહ્યા છે તેને જોતા કોરોનાના વોર્ડને ફરી એકવાર કાર્યરત કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને સ્વીમેરમાં ફરી એકવાર કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવશે. અમદાવાદમાં 165 કેસ નોંધાયા છે. સુરતમાં 241 કેસ નોંધાયા, જ્યાં સુરત બની રહ્યું છે કોરોનાનું હોટસ્પોટ. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. તો અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા પછી ખાણીપીણી દુકાનો, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા બંધ થશે. શાકભાજી માર્કેટ સુપર સ્પ્રેડર ન બને તે માટે પણ કાર્યવાહી શરૂ કરાશે. અમદાવાદ, થલતેજ, વિરાટનગર, ચાંદખેડા કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. વડોદરામાં કોરોનાના વધતા કેસને પગલે આદેશ કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ વધતા ઓએસટી ડોક્ટર વિનોદ રાવે આદેશ કર્યો છે. કોર્પોરેશન પોલીસ જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ સક્રિય થશે. તો આસ્ટી ટીમ ફરી એકવાર સક્રિય થશે અને હવે જવાબદારી નિભાવશે, જ્યાં લોકોને પણ સતત અપીલ કરવામાં આવી રહી છે. તો જેઈટીની 24 જેટલી ટીમ અલગ અલગ વિસ્તારોમાં ખાસ તૈનાત રહેશે.